અમરેલી શહેરના લાઠી રોડ ઉપર આવેલા ગિરધરનગર વિસ્તારમાં રહેતા માલતીબેન અર્જણભાઈ ભુવાને ખાસ કહી શકાય છેલ્લા 7-8 વર્ષથી એક સપનું આવતું હતું. એ તેમના સપનામાં એવું આવતું હતું કે તેમના ઘરની પાછળ આવેલા એક પ્લોટમાં શિવલિંગ છે. આ વાત તેમણે બધા જ સોસાયટીના લોકોને જણાવી ધાર્મિક આસ્થાનો ખાસ ફાયદો ઉઠાવ્યો છે. ધાર્મિક આસ્થાની આડમાં લોકોને ભેગા કરી અહીંયા શિવલિંગ છે તેમ કહી સોસાયટીના રહીશો પાસે ખાસ આશરે 1.5 ફૂટ જેટલો ખાડો ખોદાવ્યો હતો અને ત્યાંથી શિવલિંગ બહાર કાઢીને ધાર્મિક આસ્થાની આડમાં આશરે લગભગ 5-6 દિવસ પહેલા અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય કર્યું હતું. અકૃત્ય કરતા વિજ્ઞાન જાથા કહી શકાય તેમના સમક્ષ આ ખાસ બાબતે સામે આવી હતી. ઉપરાંત વિડીયો નજરે ચડતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અમરેલી શહેર આવીને તેમને પોલીસને સાથે રાખી આ ઢોંગી મહિલાને ઘરે જઈને વાતચીત કરી હતી. ઉપરાંત આ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ તે કરે છે તે બંધ કરવા પણ ખાસ વાત કરી હતી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે તેઓ જાહેર જનતાની સામે માફી માંગે અને ત્યારે મહિલા છે તેને ખાસ વાત ના હતી માની. ઉપરાંત આખરે સિટી પોલીસ સ્ટેશન ખાતે તેને લાવવામાં આવી હતી અને ત્યાં તેને લેખિત તેમજ મીડિયા સમક્ષ જાહેર જનતાની માફી માંગી હતી. ઉપરાંત તેણીએ કહ્યું હતું કે હવે આ ઢોંગી મહિલા છે તે આવા ધંધા નહીં કરે, આવા અંધશ્રદ્ધાવાળા કામ નહીં કરે. ઉપરાંત જાહેર જનતાની માફી માંગીને કહ્યું હતું કે હું હવે ધૂણવાનું અને કહી શકાય ભ્રમ ફેલાવવાનું જે કામ છે તે બંધ કરી દઈશ. હું ધૂણવાનું બંધ કરું છું અને ભ્રમ ફેલાવવાની માફી માંગુ છું. એક પત્રકાર છું, જનજાગૃતિ લોકજાગૃતિ લાવવી એ અમારી પ્રાથમિકતા છે. શ્રદ્ધા આસ્થા હોવી જોઈએ ધર્મ પ્રત્યે, ધર્મમય જીવન હોવું જોઈએ. પણ જો કોઈ ધર્મ અને આસ્થાના નામે પાખંડ ચલાવતા હોય, તૂત ચલાવતા હોય, લોકોને ગેરમાર્ગે દોરતા હોય, પોતાના રોટલા શેકવા માટે થઈને જ્યારે ધર્મનો ઉપયોગ કરતા હોય ત્યારે આવા તત્વોને રોકવા ખૂબ જ જરૂરી હોય. અને આવું જ કંઈક ઘટના અમરેલીમાં બની હતી. અમરેલી લાઠી રોડ ઉપર રસ્થાળની પાછળ આવેલી ગિરધરનગર સોસાયટીમાં એક ઘટના બની. લોકોને ત્યાં શિવાલય બનાવવું હોય તો ધર્મના નામે આપણે મંદિરો બને જ છે. આપણે બધા ધર્મપ્રેમીઓ સનાતનીઓ મળીને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોઈએ છીએ, મંદિરો કરતા હોઈએ છીએ. પણ એના માટે તમારે 1.5 ફૂટથી શિવલિંગ કાઢવું, ધૂણવું અને લોકોને એમ કેવું તમારો બધાનો બેડો પાર થઈ જશે, આવી બધી વાતો કરીને લોકોને ધર્મની આડમાં લૂંટવાનું જે લોકો કામ કરી રહ્યા છે એનો પર્દાફાશ કરવાનું કામ યુગ 24 ન્યૂઝ નેટવર્કે કર્યું હતું. આજે એનો પડઘો પડ્યો છે અને આ ન્યૂઝથી જયંત પંડ્યા વિજ્ઞાન જાથા અમરેલી દોડી ગયું અને આજે એ બહેનને પાઠ ભણાવ્યો કે જે ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. આજરોજ અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં 4-5 દિવસ પહેલાં એક ચમત્કાર નામે એક જમીનમાંથી 1.5 ફૂટમાંથી શિવલિંગની નીકળવાની ઘટના બની હતી, જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાથાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી. માલતીબેન અર્જણભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું, આ બધું વિજ્ઞાન જાથા દિંડક સમજે છે. અને બીજું 6 મહિના પહેલાં પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયત વાત કરી છે. અને આ વાહિયત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માંગી છે, ભ્રમ ફેલાવ માટે ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે, તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે. તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને ભ્રમમાં નાખો એ પણ ગુનો બને છે, ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે. આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે, એને કબૂલાત આપવાની બંધની જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાથા છે આનું પુનરાવર્તન ન થાય.